નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે નાજુક સંબંધોને આ રીતે સાચવો. માણસ માત્ર ભૂલને પાત્ર, તેનાથી ગમે ત્યારે ભૂલ થઈ જાય છે, પરંતુ ભૂલ થયા પછી તે બદલ દુઃખ થવું, એમાંથી બોધપાઠ લેવો, ભૂલનું કારણ શોધવું તથા એનું પુનરાવર્તન ન થાય એવો સંકલ્પ કરવો તે સમજદાર માણસની રીતિનીતિ હોય છે. એવા માણસનું વ્યક્તિત્વ શ્રેષ્ઠ બને છે અને બીજા લોકો સાથેના તેના સંબંધો મજબૂત બને છે. જો કોઈ માણસની અજાણતા ભૂલ થઈ જાય અને સામેવાળો વાતનું વતેસર કરી નાખે, ગુસ્સામાં ગમે તેમ બોલી જાય, તેથી ભૂલ કરનારની ઈમાનદારી તથા સત્યતાને ઠેસ પહોંચે ત્યારે વિકટ સ્થિતિ ઊભી થાય છે અને થોડા સમય માટે તેમની વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી જાય છે. એવી સ્થિતિઓમાં શું કરવું એ માટે સમજદારી હોવી જરૂરી છે. જ્યારે કોઈ આપણી સાથે ખરાબ વ્યવહાર કરે ત્યારે આપણને વિચલિત થઈ જઈએ છીએ અને ઈંટનો જવાબ પથ્થરથી આપવાનું મન થઈ જાય છે. જો એવું કરવામાં આવે તો સંબંધોની નાજુક દોરી તૂટી જાય છે. એવા સમયે સહનશીલતા રાખીને શાંત રહેવું જોઈએ, વિચારોને સકારાત્મક રાખીને ધીરજ ધરવી જોઈએ અને જ્યાં ભૂલ થઈ હોય તેને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. સામેવાળાને કશું કહેવું નહીં, નહીં તો તે વધારે ગુસ્સો કરશે. જે આપણે વશમાં હોય એ જ કરવું જોઈએ. તમારા વશમાં તમારા વિચાર, વાણી, વ્યવહાર તથા આચરણ છે. મનને શાંત રાખીને કોઈ પ્રતિક્રિયા ન કરો. શરૂઆતમાં આવું કરવું મુશ્કેલ લાગશે, પરંતુ તેનો અભ્યાસ કરવો જોઈએ. તમારા સંયમ જોઈને સામેનો માણસ આત્મચિંતન કરશે. તેને થોડી વાર પછી પોતાની ભૂલનું ભાન થશે. તે પોતાના અંતર આત્માના અવાજને સાંભળશે. જો તમે શાંત રહેશો તો તેને પોતાના ભૂલનો અહેસાસ થશે. આવો ધીમે ધીમે સંબંધો સુધરતા જશે. જો કોઈ દુષ્ટ વ્યવહાર કરે અને સામે તમે પણ દુષ્ટતાનો જવાબ આપો તો આગમાં ઘી હોમવા જેવું થશે અને વાત વધારે બગડશે, વિષાદ વધશે, એકબીજાની સાથે મનભેદ થઈ જશે. પછી તે સંબંધો સુધારવાની સંભાવનાઓ ઘટી જશે, એકબીજા પ્રત્યે કડવાશ વધશે અને સંબંધો કાયમ માટે બગડી જશે. બંને પક્ષો અશાંતિ તથા માનસિક તણાવ વધશે. જો સ્થિતિ વધારે વણસે તો વાત મારામારી સુધી પહોંચી જાય છે. વાતનો વતેસર થયાના રક્તરંજિત સમાચાર અવારનવાર જોવા તથા સાંભળવા મળે છે. જો બેમાંથી એક પક્ષ પણ સમજદારી તથા સંયમથી કામ લે તો એવી સ્થિતિને ટાળી શકાય છે. આજ શાંતિ, સંતુલન તથા સૌહાર્દનો માર્ગ છે. સહનશીલતા રાખવાથી એકબીજા પ્રત્યે વિશ્વાસ તથા સદભાવ વધે છે અને સંબંધો મજબૂત બને છે. જેથી સકારાત્મક વિચારો રાખીને સમાધાનનો માર્ગ અપનાવવો જોઈએ. આજ પરિવારમાં તથા આડોશ પાડોશમાં સંબંધો સારા રાખવાનો તથા સુખ શાંતિનો આધાર છે. ખરેખર તો ક્રોધ કરવો તે માનસિક નિર્બળતા છે. શાંત રહેવાથી મન તથા આત્મા મજબૂત બને છે. આપણું ચરિત્ર વધારે વિશ્વસનીય તથા પ્રમાણિક બને છે અને આપણે જીવનના પરમ લક્ષ્ય તરફ આગળ વધતા જઈએ છીએ. ભવિષ્યમાં ફરીથી એવા પ્રસંગો ઊભા નહીં થાય. આપણા સદભાવ યુક્ત અને સંયમિત વર્તનથી સામો પક્ષ પણ સંયમિત રહેતા શીખશે. જો સામેવાળામાં થોડી ઘણી સમજદારી તથા સંયમશીલતા હશે તો વહેલું મોડું તેને હૃદય પરિવર્તન થઈ જશે, તેને પણ પસ્તાવો થશે અને તે પોતાનો વ્યવહાર સુધારવાનો પ્રયત્ન કરશે. સત્ય, પ્રેમ, ધીરજ તથા સહનશીલતાથી સામેવાળાનું હૃદય પરિવર્તન કરવું શક્ય છે. જો કે એ માટે ખૂબ ધીરજ અને આગવી સૂઝની જરૂર પડે છે. જો આપણે શાંત અને સહનશીલ રહીએ તો વહેલા મોડા સામેવાળાને પણ તેના ખરાબ વર્તન માટે અફસોસ થશે. વિનમ્રતા, ધીરજ તથા ભલાઈમાં અપાર શક્તિ હોય છે. કદાચ કોઈ એને આપણી દુર્બળતા માનવાની ભૂલ કરી શકે છે, પરંતુ ખરેખર એવું હોતું નથી. વિનમ્રતા રાખવી એ તો સાચા અર્થમાં વીરતાનો માર્ગ છે, સત્ય તથા ધર્મનો માર્ગ છે.
સાચો માણસ કદાપી એકલો હોતો નથી. સત્ય, ન્યાય, ધર્મ તથા નીતિના માર્ગે ચાલનારને ઈશ્વર પણ સહાય કરે છે. સત્યના માર્ગે ચાલનારની સામે પ્રતિકૂળતા લાંબા સમય સુધી ટકી શકતી નથી. ધીરજ તથા સત્યને જ જીત થાય છે. આથી સંબંધોને મધુર રાખવા માણસે સત્ય, સહનશીલતા તથા વિનમ્રતા રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. પંડિત શ્રી રામ શર્મા આચાર્ય. જય ગુરુદેવ, જય ગુરુદેવ.